नमस्ते विद्यार्थी मित्रों, चलो अपने गुजराती में आग वधशुं। तो आप 14 नंबर सुधी करी गया छे, ध्यान थी जुओ अने पछी लखवानुं छे। तो बराबर 14 नंबर सुधी आपणे करी गया छे। हवे नेक्स्ट पेज छे 15, एमां लखशुं वाँचो। शुं कीधुं छे? वाँचो। बराबर, तो अमे शाळामांथी प्रवास गया। शुं कीधुं छे? अमे शाळामांथी प्रवास से गया। अहीं अमे एक आश्रमनी मुलाकात लीधी। अहीं अमे एक आश्रमनी मुलाकात लीधी। आ आश्रममां अनेक गायो अने वृक्षो जोवा मळता हता। ए आश्रममां छे अनेक प्रकारनी गायो अने वृक्षो जोवा मळता हता। अहीं केटलाक लोको यज्ञशाळानी अंदर बैठा हता ने केटलीक व्यक्तिओ अहीं यज्ञनी तैयारी करती हती। अमारो शिक्षक आश्रम अमने आश्रम अंगेनी माहिती आपता हता। तेओए अमने जणाव्युं, અહીં મોબાઈલ વાપરી શકાય નહીં, અહીં મોબાઈલ વાપરવા ઉપર નિષેધ છે, એટલે કે પ્રતિબંધ છે। અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું। તો જો શું કીધું છે? ફકરામાંથી શ્ર ન આવતો હોય તે શબ્દ નીચે લીટી કરવાનું કહો, ત્યારબાદ તે શબ્દોનું 3-3 વખત ઝીલ વાંચન કરાવવું અને નીચેના કોઠામાં લખાવવું। એટલે કે એ શબ્દ છે નીચેના કોઠામાં 3-3 વખત લખવાનો છે। તો તમારી ચોપડીમાં આશ્રમ છે, શ્રવાળો એક લખેલો હશે, બાકીના બધા આપણે લખવાના છે। ક્ષવાળું લખશું, નવાળું લખશું, પણ એની પહેલાં આપણે ફકરામાંથી ગોતશું। બરાબર, તો ઉપર ફકરામાં જો આપણે આશ્રમ છે ત્યાં તો લીટી દોરેલી આપેલી જ છે। બરાબર, તો હવે ક્ષવાળું ગોતશું। તો ક્ષવાળું શું છે? તો કે વૃક્ષો છે। શું છે? વૃક્ષો। તો આપણે વૃક્ષ લખશું। બરાબર, તો ક્ષવાળું છે એ વૃક્ષ છે, તો આપણે વૃક્ષ લખશું। તો પછી જ્ઞવાળું શું છે? તો જ્ઞવાળું શું થયે? તો આપણે યજ્ઞ છે। શું છે? યજ્ઞ। તો આપણે ત્રીજામાં જ્ઞવાળું છે એ આપણે યજ્ઞ લખશું। બરાબર, તો તમે લખો મારી સાથે। જો આમાં લખ્યું છે કે 3-3 વખત લખવાનું છે શ્ર આશ્રમ, એટલે કે આશ્રમ લખ્યું છે, તો એમાંથી જોયું છે ને તમારે નીચેના બે ખાનામાં લખવાનું છે બુક્સમાં। બરાબર, પછી ક્ષ, ક્ષમાં વૃક્ષ લખી આપ્યું છે તમને તમારી ચોપડીમાં, એમાંથી જોઈ જોઈને લખવાનું છે। બરાબર, તો એ 3 વખત વૃક્ષ લખવાનું છે, અને પછી જ્ઞ આપ્યું છે, તો તમારી ચોપડીમાં જોઈને જ્ઞ લખવાનું છે, યજ્ઞ। બરાબર, ન લખવાનો છે। પછી જો કીધું છે આ શબ્દ આવતો હોય તેવું વાક્ય લખો, કે આ જે શબ્દ આવતો હોય એવું વાક્ય લખવાનું છે। તો ઉંદર છે, ગામ છે, રસ્તો છે, પૈસા છે, વાંસળી છે, રૂપિયો છે, આગળ, ટોપી, નદી, તો આ બધું જ, આ બધા જ શબ્દો છે વાક્યમાં આવવા જોઈએ। તો જો એમાં છે એક ઉદાહરણ આપ્યું છે, નાનો ઉંદર મોટા બિલાડાને છાનો માનો જોવે છે, તો એમાં ઉંદર આવ્યો છે, તો ઉંદર નીચે આપણે લીટી કરવાની છે। બરાબર, મારું ગામ ખૂબ જ સુંદર છે, મારું ગામ ખૂબ જ સુંદર છે, તો ગામ શબ્દ એમાં આવી જાય છે। પછી રસ્તો, ખૂબ જ લાંબો છે, આ રસ્તો ખૂબ જ લાંબો છે, તો એમાં રસ્તો શબ્દ આવે છે। પછી પૈસા, તો પૈસા શબ્દ આવે એવું વાક્ય બનાવીએ, તો ચાલો બનાવીએ, મારે પાસે છૂટા પૈસા નથી, મારી પાસે છૂટા પૈસા નથી, તો એમાં પૈસાનો ઉપયોગ કર્યો છે આપણે। ત્યાર પછી છે વાંસળી, તો વાંસળી શબ્દ આવે એવું વાક્ય બનાવીએ, તો એમાં લખવાનું છે, એક દિવસ ગામમાં વાંસળીવાળો આવ્યો, એક દિવસ ગામમાં વાંસળીવાળો આવ્યો। બરાબર, તો એમાં વાંસળી શબ્દ વપરાય છે। પછી છે રૂપિયો, તો વાંસળીવાળાને 1000 રૂપિયા આપ્યા, વાંસળીવાળાને 1000 રૂપિયા આપ્યા। ત્યાર પછી છે આગળ, શું લખ્યું છે? આગળ, મારા ઘરની આગળ
તુલસી છે, મારા ઘરની આગળ તુલસી છે. તો આપણે એ રીતે વાક્યમાં આગળ શબ્દનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી ટોપી શબ્દ આપ્યો છે, તો ટોપી શબ્દને આપણે વાક્યમાં ઉપયોગ કરીએ. તો ચાલો વાક્ય જોઈએ. વાંસળીવાળાએ લાલ રંગની ટોપી પહેરી. વાંસળીવાળાએ લાલ રંગની ટોપી પહેરી, તો એમાં ટોપીનો ઉપયોગ આપણે લઈ લીધો છે. પછી છે નદી. તો મારા ગામમાં એક નદી છે, તો એમાં નદીનો ઉપયોગ થયો છે કે મારા ગામમાં એક નદી છે. તો આપણે એ વાક્યમાં નદીનો ઉપયોગ કર્યો છે, બરાબર. તો આ રીતે આ શબ્દો આપ્યા એને આપણે વાક્યમાં પ્રયોગ કર્યો છે, એટલે કે વાક્યમાં એનો ઉપયોગ કર્યો છે. ઉંદર છે તો ઉંદર પણ એ વાક્યમાં આવે છે, ગામ તો ગામ પણ વાક્યમાં આવે છે. તો આપણે વાક્યમાં એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હવે છે નેક્સ્ટ પેજ તરફ આપણે આગળ વધશું. તો એ પેજમાં શું કહે છે, જો વાંચો અને યોગ્ય ક્રમમાં લખો. વાંચો અને યોગ્ય ક્રમમાં લખવાનું છે. તો તમારે બધાએ જ ક્રમ છે, હું બોલું છું તો તમારે સાથે સાથે લખતું જવાનું છે. જો આમાં મેં લખીને નથી આપ્યા, કારણ કે તમને બધાને 1-10 સુધીના એકડા તો લખતા આવડે જ છે, બરાબર. 1-10 સુધીના તમને બધાને આવડતા જ હશે અને આવડવા પણ જોઈએ. અને સામે વાક્ય લખવાનું છે, તો એ વાક્ય તો આમાંથી જોઈ જોઈને જ લખવાનું છે. અહીંયા જે તમે ક્રમ લખો છો, એ જ ક્રમમાં તમારે એ જ ક્રમનું વાક્ય અહીં લખવાનું છે, બરાબર. તો એ તો જોઈ જોઈને લખવાનું છે, તો એ તો તમારી ચોપડીમાં આપેલું જ છે. તો એ રીતે તમને આ લખીને આપ્યું નથી, તો બધા જ વ્યવસ્થિત સાંભળશે અને હું જે ક્રમ બોલું એ ક્રમ તમારે લખવાનો છે, બરાબર. તો પેલું જ છે, બધા જ કંટાળ્યા. આ જે આપ્યું છે વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવો, તો જે આ વાક્ય આપ્યા છે બધા આડા અવળા છે, બરાબર. તો આપણે વાર્તા પ્રમાણે ગોઠવવાના છે. તો બધા જ કંટાળ્યા, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા, છોકરા એની પાછળ ચાલતા થયા, વાંસળીવાળો આવ્યો, વાંસળીવાળો પૈસા લઈ ચાલતો થયો. ગામમાં એ બધે જ ઉંદર વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી, ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. એક હતું ગામ, તો એમાં જો એક નંબર અને 9 નંબર આપણે આપ્યો છે, એટલે કે એક નંબરનું છે ઉપર તમારે જે બાજુમાં આ બોક્સ આપ્યા છે ખાના, એમાં એક નંબરનું છે તમારે પહેલાં જ ઉપર લખવાનું છે. એક ગામ હતું, બરાબર, એક હતું ગામ એ પહેલા નંબરમાં આવશે, અને જે 9 નંબર લખ્યો છે એ છેલ્લા નંબરમાં આવશે. સામેની સાઈડ છેલ્લે આવશે કે વાંસળીવાળાએ પૈસા લઈ ચાલતો થયો, તો એ 9 નંબર છેલ્લે આવશે, બરાબર. તો વચ્ચેના નંબર આપણે ગોઠવવાના છે. તો જો બીજા નંબર પર શું આવશે, તો કે એક હતું ગામ, ગામમાં બધે જ ઉંદર. તો બીજા નંબર પર શું આવશે, ગામમાં બધે જ ઉંદર. એ વાક્ય લખ્યું છે અહીંયા એ બોક્સમાં તમારે 2 લખવાના છે, ગામમાં બધે જ ઉંદર, તો ત્યાં તમારે 2 લખવાના છે. પછી ત્રીજા નંબરનું શું આવશે, એક હતું ગામ, ગામમાં બધે જ ઉંદર, બધા જ કંટાળ્યા, ગામ લોકો બધા જ કંટાળ્યા. તો બધા જ કંટાળ્યા એવું તમારે બધાથી ઉપર આપ્યું છે, 3 નંબર લખવાનો છે, બરાબર, એમાં 3 નંબર લખવાનો છે. પછી એના પછી બધા જ કંટાળ્યા, વાંસળીવાળો આવ્યો, ત્યાં તો એક વાંસળીવાળો આવે છે. તો ચોથા નંબરમાં શું આવશે, વાંસળીવાળો આવ્યો, ત્યાં તમારે 4 નંબર લખવાના છે, વાંસળીવાળો આવ્યો, ત્યાં તમારે 4 નંબર લખવાના છે. પછી વાંસળીવાળો આવ્યો, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા, વાંસળીવાળો આવે છે અને એની પાછળ પાછળ એ વાંસળી વગાડે, ઉંદર બધા જાય છે અને ઉંદર પાણીમાં ડૂબી જાય છે. તો 5 નંબરમાં આવશે, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા, બરાબર. તો 5 નંબર એ આવશે. પછી શું થાય છે, તો પછી ગામવાળાએ પૈસા આપવાની ના પાડી, બધા ઉંદર ડૂબાડી દીધા છતાંય ગામવાળા પૈસા આપવાની ના પાડી, તો ગામવાળાએ પૈસા આપવાની ના પાડી, તો એ આવશે 6 નંબર. ત્યાર પછી આવશે કે વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી, 7 નંબર પર શું આવે છે, વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી, તો ત્યાં આવશે 7 નંબર. પછી 8 નંબર પર છોકરા એની પાછળ ચાલતા થયા, છોકરાઓ એની પાછળ ચાલતા થયા,
બરાબર, તો ત્યાં આવશે 8 નંબર 9 નંબરમાં. તો આપણે લખેલું છે કે વાંસળીવાળો પૈસા લઈ ચાલતો થયો. તો આ જે ક્રમ લખાવીએ છીએ એ જ ક્રમ તમારે સામેની સાઈડમાં લખવાનો છે. બરાબર, તો આપણે 1 નંબર છે એ ખતું કામ, તો એ તમારે ઉપર પહેલાં જ લખવાનું છે. પછી 2 નંબરનું જે છે ગામમાં બધે જ ઉંદર, તો એ તમારે 2 નંબર પર લખવાનું છે. 3 નંબર પર શું આપણે પેલું છે બધા જ કંટાળ્યા એ વાળું લખવાનું છે. એ રીતે તમારે વાક્ય અહીંયા સામેની સાઈડ લખવાના છે. અહીં જે આગળ ક્રમ લખ્યા છે આપણે 3 5 8 4 9 2 7 6 1, તો એ રીતે ક્રમ આપણે લખ્યા છે. પણ આપણે એ ક્રમ સામેની સાઈડ વાક્ય લખવાનું છે. તો ઉપર પહેલો ક્રમ છે, ઉપર જો સામેની સાઈડ તમારે 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે સામે લખી નાખો, અને પછી આ બાજુ જે 1 નંબરમાં હોય એ તમારે ત્યાં લખવાનું, પછી 2 નંબર જે હોય એ તમારે 2 નંબરની સામે લખવાનું. બરાબર, તો એ રીતે તમારે વાક્ય લખવાના છે. તો હજુ સમજાવું એક વખત કે આ બાજુ જે મેં લખાવ્યા છે એ નંબર છે 3 5 8 4 9 2 7 6 1. બરાબર, તો હવે સામેની સાઈડ તમારે 1 થી 9 સુધી લખી નાખવાના છે. અને પછી 1 નંબરમાં કયું વાક્ય છે, તો કે એક હતું ગામ. 2 નંબરમાં કયું વાક્ય છે, તો ગામમાં બધે જ ઉંદર. 3 નંબરમાં કયું વાક્ય છે, કે બધા જ કંટાળ્યા. 4 નંબરમાં વાંસળીવાળો આવ્યો. 5 નંબરમાં બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. 6 નંબરમાં ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. 7 નંબરમાં વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી. 8 નંબર છોકરા એની પાછળ ચાલતા થયા. 9 નંબર તો વાંસળીવાળો પૈસા લઈ ચાલતો થયો. બરાબર, તો એ જ રીતે આપણે આ શીખી ગયા. ત્યાર પછી છે જતીન. આ ઇનામ મને શાળામાંથી એક જોક્સ છે સરસ મજાનો, તમારી બુક્સમાં આપ્યો જ છે, જોઈ લઈએ. આમાં પેજ ફરી ગયું છે છતાં હું વાંચી જાઉં છું. જતીન, આ ઇનામ મને શાળામાંથી મળ્યું. જય કહે છે, એવું તો તે શું કહે, એવું તે શું કર્યું. એમ જતીન, મેં એક સરસ કારેલું દોર્યું હતું યજ્ઞેશ, અને આ મોટું ઇનામ કોણે આપ્યું. જતીન, એ તો મમ્મીએ આપ્યું. જય, શાના માટે. જતીન, કારેલાનું શાક ખાવા માટે. એટલે જોક્સ જેવું છે એમ, તો એ વાંચી લેજો, તમે મજા આવશે. પછી છે ચાલો રમીએ. શું કીધું છે, ચાલો રમીએ. જો આમાં તમને ગુજરાતી મૂળાક્ષરો આપ્યા છે અને 1 થી 7 નંબર આપ્યા છે. બરાબર, અને નીચે જો તમને નંબર આપ્યા છે 35 ને એવા તકડે પાંચડે 35 ને એવા નંબર આપ્યા છે. તો એમાંથી આપણે શબ્દ લખ્યો છે મન, તો 3 નંબર ઉપર શું છે મ, અને 5 નંબર પર શું છે ન, તો અહીં લખવાનું મન. તો એવી જ રીતે બીજું ઉદાહરણ છે, જો તમારી ચોપડીમાં નહીં આપ્યું હોય પણ મેં લખી આપ્યું, તો 3 6 અને 7. પહેલાં આપણે 3ને જોવાનું, 3ની ઉપર કયો અક્ષર છે મ, તો પહેલાં એ મ લખવાનું. પછી 6 6 છગડાનો 6 ક્યાં છે, તો કે અહીંયા, તો એની ઉપર કયો અક્ષર આવે ગ આવે. પછી 7 7ની ઉપર કયો અક્ષર છે ર, તો શું થશે મગર. બરાબર, એવી જ રીતે ત્રીજું 6 નંબર 6 નંબર ક્યાં છે, તો એની ઉપર શું આવે છે, તો ગ. પછી 7 નંબર 7 નંબર ઉપર શું આવે, તો કે ર. બરાબર, પછી કયો નંબર 3 3 નંબર ઉપર શું છે મ, ગરમ. બરાબર, તો ગરમ એવી રીતે લખવાનું છે. ત્યાર પછી છે 5 નંબર 5 નંબર ઉપર કયો અક્ષર આવે, તો કે ન. પછી 3 નંબર 3 નંબર ઉપર કયો અક્ષર છે મ. પછી પાછો 5 નંબર 5 ઉપર ન, તો કયું થશે શબ્દનું નામ ન મ ન. પછી શબ્દ વાંચવાનો ન મ ન. પછી પાછું જો છે 3 4 5 345. બરાબર, તો 3 નંબર પર કયું છે મ. પછી 4 નંબર પર દ, અને 5 નંબર પર ન, મ દ ન. શું થયું, મ દ ન. એવી રીતે તમારે આ લખી લેવાનું છે. બરાબર, અને આવું ઘણું બધું તમે કરી શકો. તમારા પ્રેક્ટિસ માટે આવા અક્ષરો લખી શકો અને એની નીચે અંકો લખી શકો. 1 થી 10 સુધી 1 થી 15 સુધી તમે કોઈ પણ અંકો લખી શકો. 1 થી 9 સુધી અંકો લખી શકો અને એની ઉપર તમે અક્ષરો લખી શકો, અને પછી એના ઉપરથી આપણે શબ્દ બનાવી શકીએ. તો આવું તમે ઘણું બધું કરી શકો છો.
બરાબર. અત્યાર પછી છે 19મો રંગ પૂરો. શું કીધું આપણને? રંગ પૂરો. આ ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે. પણ રંગ કેવો પૂરવો? કે પાછળનું પેજ બગડે નહીં એવો, એટલે કે આપણે પેન્સિલ અથવા તો મેણિયા કલર પૂરવા, સ્કેચ કલર પૂરવા નહીં. સ્કેચ કલર પૂરશો તો પાછળનું પેજ બગડી જશે, પણ આપણે એવું કરવું નથી. તો તમારે મેણિયા અથવા તો પેન્સિલ એ રંગ પૂરવાનો રહેશે, જેથી કરીને પાછળનું પેજ બગડે નહીં અને કલર પણ વ્યવસ્થિત પૂરાય. તો તમારે એમાં એ રંગ પૂરવાનો છે. બરાબર. તો આપણે આટલું કર્યું છે એ તમારે તમારી ચોપડીમાં લખી લેવાનું છે અને પછી એનો ફોટો મોકલી દેવાનો રહેશે. બરાબર. પછી નેક્સ્ટ આપણે અહીંયા પહેલું ચેપ્ટર પૂરું થાય છે, પછી બીજું ચેપ્ટર શીખીશું. બરાબર. દાદા ખોવાય છે. તો આજે આપણે અહીંયા પહેલું ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધશું. તો આ જે તમને કરાવ્યું છે ચોપડીમાં, એ ચોપડીમાં બધું જ કરી લેવાનું છે. પેન્સિલથી લખવાનું છે, જ્યાં રંગ પૂરવાનો કીધો છે ત્યાં રંગ પૂરવાનો છે, જ્યાં દોરવાનું કીધું છે ત્યાં દોરી લેવાનું છે. ચોપડી કમ્પ્લીટ કરી લેવાની છે. પાઠ્યપુસ્તક બરાબર ન લીધી હોય તો બધા જ લઈ લેજો. તો તમારે HW માં આજે જે કરાવ્યું છે લેખામાં, એ તમારે તમારી ચોપડીમાં ઉતારી લેવાનું છે. બરાબર. વિડીયો જોઈને સાથે સાથે લખતું જવાનું છે ને સમજતું જવાનું છે. તો આજનું HW આટલું રહેશે.